નમસ્કાર. આજે સંત નિરંકારી મિશન અંતર્ગત કુમના તળાવની સફાઈનું આપણે આયોજન ખૂબ સરસ કર્યું. દરેક સંસ્થાઓને આપણે નમ્ર વિનંતી કરીએ કે આવી પ્રેરણા લે અને દરેક જણ પોતાનું આમાં હિત સમજે અને પોતાની ફરજ સમજે તો દરેક મંદિરના આંગણા એકદમ ચોખ્ખા થાય, જ્યાં ત્યાં કચરો ન નાખે અને આ પોતાનું ફરજ સમજી અને જો આવા સારા કાર્ય કરે તો ખરેખર આપણે જે ભારત જોવા ચાહીએ છીએ, જે આપણે દુનિયા જોવા ચાહીએ છે, સ્વચ્છ સુંદર, એ આનાથી આપણે મળી શકે છે. અને આમાં કાર્ય કરતા દરેક સ્વયંસેવકોને અમે લાખ લાખ અભિનંદન આપીએ છીએ. ભગવાન એમને ખૂબ પ્રગતિ આપે, ખૂબ સ્વચ્છ સુંદર અને નિરોગી આયુષ્ય આપે એવી પ્રાર્થના સાથે જય હિન્દ જય ભારત. કુમનાથ તળાવ આ સફાઈનો અભિયાન છે સંત નિરંકારી મિશન દ્વારા. આજે જે સફાઈ છે આ પ્રદૂષણ અંદર હોય યા બહાર હો આ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, અને પ્રદૂષણ આપણી માટે હાનિકારક જરૂર છે, અને એટલે માટે આપણે આ સફાઈ જે કરવો જરૂરી છે. સ્વસ્થ જલ સ્વસ્થ મન, આ અમારા નગર પ્રમુખ પ્રિતેશભાઈ નારોલા એ બી ખુદ પોતે સેવામાં સમર્પિત છે. અને આપણે બાપુ ચા લઈને ચા પાણી લઈને અમને આ સેવાનું ભરપૂર લાભ આપ્યો છે અને એને બી લાભ મળ્યો છે સેવાનું. અને આ સ્વસ્થ જલ સ્વસ્થ મન, અને જે પ્રદૂષણ છે અંદર હો યા બહાર હો આપણે સ્વસ્થ માટે હાનિકારક છે, એટલે માટે આ સ્વસ્થ જલ માટે આ જે પાણીને સ્વસ્થ રાખવા માટે આપણે સફાઈની જરૂર છે. આ જગ્યા આપણે આવી રીતનો હંમેશા સ્વસ્થ રાખવાની પ્રેરણા છે. દામનગર કુમનાથ તળાવના કાંઠે આજ સફાઈ અભિયાનનું પ્રારંભ સંત નિરંકારી મિશન અંતર્ગત કરવામાં આવ્યું. પહેલાંની સ્થિતિ જે આપણે કચરો ગમે ત્યાં નાખવાની આદતને લીધે આવી છે, અને અત્યારે સફાઈ કર્યા પછી આ એકદમ સ્વચ્છ સુંદર કેવું લાગે છે કાંઠો.